જે લોકો વૃદ્ધ બીમાર કે પછી માનસિક રીતે અસ્વસ્થ તેમજ જેમનું દુનિયામાં કોઈ નથી એવા લાચાર અને નિરાશ્રિતોને અહીં આશરો આપવામાં આવે છે. આ મહેસાણાનું અપના ઘર આશ્રમ છે જ્યાં એવા તમામ લોકોને રાખવામાં આવે છે જેમનું આ દુનિયામાં કોઈ નથી. અત્યારે હાલ અમારા આશ્રમની અંદર 66 જેટલા પ્રભુજીઓ કે અહીં આગળ હાજર છે અને અત્યાર સુધીમાં એ બધા પ્રભુજીઓને અમે અહીં આગળ સારામાં સારી એને મેડિકલ સેવાઓ આપીએ છીએ, એને સારામાં સારું એમને ભોજન આપીએ છીએ અને એમનું કાઉન્સેલિંગ પણ અમે એને કરીએ છીએ. આશ્રમનો લાવ્યા પછી સૌ પ્રથમ એને સ્વચ્છ કરવામાં આવે છે, કારણ કે આ બધા જે હોય છે એ બિલકુલ ગંદા, ગોબરા, કીડા પડી ગયેલા, એના ઉપર ઘા પડેલા હોય તો એના અહીંયા આગળ લાવીને અમારા સેવા સાથીઓ એને નવડાવે છે, એના શરીર ઉપરના વાળ સાફ કરે છે, એને કીડા પડ્યા હોય તો એને દવા લગાવીને એના કીડા પણ એને સાફ કરે છે અને ત્યાર પછી બીજા દિવસે એને સારવાર માટે મોટી હોસ્પિટલોની અંદર લઈ જવામાં આવે છે અને ત્યાં એની સારવાર કરવામાં આવે છે. અહીં આવ્યા પછી અમારા ડ્રેસ કોડ પ્રમાણે એને નવા કપડાં પણ એ પહેરાવવામાં આવે છે. ત્યાર પછી એને સુંદર એને પથારી પણ એને આપવામાં આવે છે. આ આશ્રમમાં ધર્મ, જ્ઞાતિ, જાતિ, રંગ ભેદ કંઈ પણ જોયા વિના એવા તમામ નિરાશ્રિતોની સેવા કરવામાં આવે છે જેમની પાછળ દેખરેખ કરનારું કોઈ નથી. માત્ર ગુજરાત જ નહીં, ભારતભરમાંથી આવેલા નિરાશ્રિતો અહીં રહે છે. ये अपना घर आश्रम जो संस्था है ये अंतर्राष्ट्रीय संस्था है. 2001 में इसका शुरुआत डॉक्टर भारद्वाज जी ने भरतपुर से किया था. उन्होंने जब देखा कि सड़कों पे किस तरह से निराश्रित, अपाहिज, पीड़ित, दयनीय अवस्था में गंदगी के अंदर में मानव होकर के पड़े रहते हैं तो उस करुणा भाव को ध्यान में रखते हुए उन्होंने एक संस्था की स्थापना की थी. 2001 के बाद धीरे धीरे उस संस्था का विस्तार होता गया और आज करीब 48 आश्रम पूरे भारतवर्ष में अपना घर आश्रम के कार्यरत हैं. वर्तमान में 70 प्रभु जी हमारे यहाँ पर है जिनका इलाज कुछ के पैरों में तकलीफ है, कोई मानसिक रूप से विकार है, कोई मंद बुद्धि है, कोई अपाहिज है, किन्हीं को लकवा है, इस तरह के लावारिस लोग जिनका जीवन में कोई सहारा नहीं बचा, इस तरह के 70 प्रभु जी अभी यहाँ पर निवास करते हैं. इनका भोजन, पानी, दवा, खाना पीना, कपड़े लत्ते, जो भी इनको सेवा दी जा सकती है अच्छी अच्छी सेवा हम प्रदान करने की कोशिश करते हैं. समय समय पर इनको भजन कीर्तन, नाच गाना, तरह तरह के मनोरंजक कार्यक्रम द्वारा ऐसा कोशिश करते हैं कि इनको अकेलापन महसूस ना हो और इनको एक परिवार जैसा अनुभव होता रहे, इस प्रकार की प्रवृत्ति हम यहाँ करते हैं. આશ્રમ નહીં, મારું ઘેર છે. લોકો કહે છે લાવારી છે, હું લાવારી નહીં. આપણે અંદર બધા જેટલા માણસો ને એ મારો બધો પરિવાર. આ દુનિયામાં દરેક વ્યક્તિને સન્માન અને માનવ મૂલ્યો સાથે રહેવાનો અધિકાર છે. આ વાક્યને સેવા મંત્ર બનાવી અપના ઘર આશ્રમ જરૂરિયાતમંદોની અવિરત સેવા કરી રહ્યું છે.